જામનગરના ટાઉન હોલ ખાતે બોર્ડ નંબર 1 થી 8 ના અરજદારો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનપા કમિશનર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા લોકોના તમામ કામનું સ્થળ પર જ નિરાકરણ થાય તેવા ઉદ્દેશ્યથી બે દિવસ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જામનગર મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના જામનગર માં સેવા સેતુનું આયોજન કરેલું હતું આ સેવા સેતુમાં અઠ્યાવીસ પ્રકારની સેવા મળવામાં આવે છે જે જામનગર મહાનગરપાલિકાની પ્રજાનો ભરપૂર ઉપયોગ કરેલો છે ચાલુ કરેલ છે આ પ્રસંગે ઉપસ્થિત જામનગરના ડિપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમિશનર સાહેબ મોદી ડીએ ડીએમસી ઝાલા સાહેબ આ બધા લોકો અમે અત્યારે ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવા સેતુના કાર્યક્રમને ખુલ્લા મૂકવામાં આવેલા સેતુ કાર્યક્રમમાં કરવાનો હેતુ રાજ્ય સરકાર અને એવો છે કે દાખલા તરીકે અત્યારે એક જ જગ્યાએ એક જ દિવસમાં એક વ્યક્તિ આવે તો વ્યક્તિગત એને લાભ મળી શકે આડા દિવસે એને એવું થતું હતું કે રાશન કાર્ડ અલગથી મળે આધાર કાર્ડ અલગ જગ્યાએ જવું પડે ચૂંટણી કાર્ડ માટે અલગ જગ્યાએ જવું પડે જન્મ તારીખનો દાખલો ત્યારે જ્યારે આ એક જ જગ્યાએ સવારે આવે તો બપોર સુધીમાં તમામે તમામ કામ એના પૂર્ણ થઈ જાય આ હેતુથી પબ્લિકને જે સેવા આપવાનો સરકારનો અભિગમ છે એ અભિગમના આધારે આજે આ સેવા સેતુનો કાર્યક્રમ કરેલો છે એમાં એકથી આઠ વોર્ડ અને કાલે આઠથી સોળ વોર્ડનું જામનગર મહાનગરપાલિકાની પ્રજાને હું વિનંતી કરું છું કે આનો બહોળી સંખ્યામાં લાભ લે